हेलो विद्यार्थी मित्रों, विषय अंग्रेजी, यूनिट नंबर 3, व्हीकल्स એટલે કે વાહનો. વ્હીકલ્સ નો સ્પેલિંગ છે VEHICLES, વ્હીકલ્સ એટલે કે વાહન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કારથી લઈને હેલિકોપ્ટર સુધીના સ્પેલિંગ ફોર લેન્ડિંગની અંદર 5 વખત લખ્યા હતા અને શીખ્યા હતા. હવે આપણે પહોંચ્યા પેજ નંબર 15. ત્યાં આપણે સૂચના ઉપર આપેલી છે કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના આપેલી છે કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. તો બોક્સમાં આપણે સ્પેલિંગ આપેલા છે BUS, તો આ શેનો સ્પેલિંગ છે? બસનો. CAR, તો આ કોનો સ્પેલિંગ છે? કારનો. VAN, તો આ સ્પેલિંગ છે વેનનો. BOAT, તો આ કોનો સ્પેલિંગ છે? બોટનો. SHIP, શિપ, તો આ કોનો સ્પેલિંગ છે? વહાણનો. અને JEE, તો આ સ્પેલિંગ છે જીપનો. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગના આપણે ઉપયોગ કરીને નીચે વાહનોના નામ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, નીચે અહીંયા ચિત્રો આપેલા છે, તો ઉપર આપેલા સ્પેલિંગનો ઉપયોગ કરીને આ ચિત્રો જોઈને તેમના સાચા સ્પેલિંગ અહીંયા નીચે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું ચિત્ર જુઓ. આ શેનું ચિત્ર આપેલું છે? તો કે જીપનું. તો જીપનો સ્પેલિંગ શું થશે? JEE, જીપ. તો અહીંયા આપણે લખીશું JEE, જીપ. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે ચોપડીની અંદર લખતું જવાનું છે. ઓકે, JEE, જીપ એટલે જીપ. લખાઈ ગયું. હવે બાજુમાં આ વિદ્યાર્થી મિત્રો શેનું ચિત્ર આપેલું છે? તો કે વેનનું. તો વેનનો સ્પેલિંગ કયો છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો અહીંયા BUSCARVAN, તો કે આ VAN કોનો સ્પેલિંગ છે? વેનનો. તો અહીંયા આપણે લખીશું VAN, વેન એટલે વાન. VAN, વેન એટલે વાન. લખાઈ ગયું. તેમના પછીનું ચિત્ર જોઈએ. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ શેનું ચિત્ર આપેલું છે? હા, બસનું. તો આપણે બસનો સ્પેલિંગ ઉપર કોષ્ટકની અંદર ક્યાં આપેલો છે? તો જોઈએ BUS, આ બસનો સ્પેલિંગ છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ બસનો છે? હા, BUS, બસ એટલે બસ. તો અહીંયા આપણે લખીશું BUS, બસ એટલે બસ. તેમના પછી અહીંયા આપણને આપેલું છે શિપ. તેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો શિપનું. તો ઉપર આપણને શિપનો સ્પેલિંગ ક્યાં આપેલો છે? તો આપણે જોઈએ આ BUS, તો આ કોનો સ્પેલિંગ છે? બસનો. CAR, તો આ કોનો સ્પેલિંગ છે? કારનો. VAN, તો આ વેનનો.
BOAT तो आ स्पेलिंग छे बोट नो। SHIP आ कोनो स्पेलिंग छे विद्यार्थी मित्रों? सिप नो। सिप नो छे ने? हाँ आ स्पेलिंग सिप नो छे। तो आपने नीचे सिप नो स्पेलिंग आउसे SHIP सिप SHI सॉरी विद्यार्थी मित्रों अहीं SHIP सी તેમના પછી આ શેનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો? હા કારનું। તો ઉપર આપણને કારનું સ્પેલિંગ ક્યાં આપેલું છે તો જોઈએ, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો। તો અહીંયા કોષ્ટકમાં આપેલું છે બસનો સ્પેલિંગ BUS, તેમના પછી આપેલો છે CAR, તો આ સ્પેલિંગ કોનો છે વિદ્યાર્થી મિત્રો? કારનો। તો અહીંયા આપણે લખીશું CAR કાર। CAR કાર એટલે કાર। લખાઈ ગયું? હવે તેમના પછી તેમનું ચિત્ર આપેલું છે બોટનું। તો વિદ્યાર્થી મિત્રો ઉપર આપણે કોષ્ટકની અંદર બોટનો સ્પેલિંગ કયો આપેલો હતો? તો કે BOAT બોટ એટલે કે હોડી। તો આ સ્પેલિંગ કોનો છે વિદ્યાર્થી મિત્રો? બોટનો। BOAT બોટ એટલે કે હોડી। બોટના ચિત્રની નીચે લખીશું સ્પેલિંગ BOAT બોટ એટલે કે હોડી। લખાઈ ગયું? હવે ફરી વખત ચિત્ર આપેલા છે તેમના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપણે એક વખત બોલીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર છે જીપનું, તો તેમનો સ્પેલિંગ છે JEEP જીપ એટલે જીપ। JEEP જીપ એટલે જીપ। JEEP જીપ એટલે જીપ। તેમના પછી આ ચિત્ર કોનું છે વિદ્યાર્થી મિત્રો? વેનનું। વેનનું સ્પેલિંગ છે BAN વેન એટલે વાન। VAN વેન એટલે વાન। VAN વેન એટલે વાન। તેમના પછી વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે બસનું, બસનું સ્પેલિંગ છે BUS બસ એટલે બસ। BUS બસ એટલે બસ। BUS બસ એટલે બસ। તેમના પછી વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર આપેલું છે સિપનું, સિપનો સ્પેલિંગ છે SHIP સિપ એટલે વહાણ। SHIP સિપ એટલે વહાણ। SHIP સિપ એટલે વહાણ। તેમના પછી
विद्यार्थी मित्रों आ चित्र आपेलू छे कारनु कारनु स्पेलिंग छे सी ए आर कार एटले कार 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 તેમના પછી આ ચિત્ર આપેલું છે બોટનું બી ઓ એ ટી બોટ એટલે હોડી બી ઓ એ ટી બોટ એટલે હોડી બી ઓ એ ટી બોટ બોટ એટલે હોડી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે હવે આપણે આગળનો પેજ નંબર 16 તે આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું કે વિદ્યાર્થી મિત્રો